આપણે બંને પોતપોતાની મમ્મીના વાલા છીએ, અને મને પણ તમે પસંદ છો. હા, એ લોકો વાત કરીને પાછા આવશે. ત્યાં સુધી તમે મા બાપ લગ્નની વાતો આગળ વધારો. અમને આ સંબંધ મંજૂર છે. આનંદની વાત છે સર, અમને પણ પસંદ છે. પણ મંદિરમાં લગ્ન કરાવીને 50 લોકોને જમાડવાની શક્તિ પણ અમારી નથી સર. અમારી પાસે છે આ લગ્નની જવાબદારી, અમારી છે. ના, ખરેડા કપડાં વગેરે કેવી રીતે? જરૂર નથી, એ બધું અમે જોઈ લઈશું. આ તો બધું ઠીક છે સાહેબજી, તમારા સંબંધીનું સ્વાગત સન્માન કરવા માટે શું? અરે, નીતિ તમારી, ઇન્દ્રિત રિવાજ અમારા, એ તો જીજુ ચારના સમજાઈ રહ્યા છે. લો આવી જાય લોકો, આવો આવો. હું થયું બેટા, અમારા તરફથી તો મેચ ફિક્સિંગ થઈ જઈશ, તમે હું નક્કી કર્યું. મૌનમ સંમતિ લક્ષણમ, એવું લાગી રહ્યું છે મારી મમ્માની વાત પર મારો વિરોધ ક્યારે નહીં હોય. પૂર્ણિમા, તમારો નિર્ણય. થઈ ગયું, રાજાના ગમે રાણી બેના, વોટ નેક્સ્ટ? જલ્દીમાં જલ્દી સગાઈ કરાવી શકાય એવું મુહૂર્ત કાઢો મહારાજ. બેના, મેં બધી ગણતરી કરી રાખી છે, 3 દાડા બાકી છે, એટલે આવનારો બુધવારે હારામ હારો દાડો ને હારું મુહૂર્ત છે. ઈચ્છા હોય તો એ દાડે જ પહેણાઈ દઈએ હારામ હારું. એટલી ઉતાવળ યોગ્ય નથી, બિચારા એમના સગા સંબંધીઓને જણાવવાનો સમય તો હોવો જોઈએ ને. હા હા, પહેલા સગાઈની વિધિ તો પૂરી થઈ જવા દો, અને એ જ દિવસે લગ્નની તારીખ પણ આપણે નક્કી કરી લઈશું, બરાબર ને? દબાવમાં આવીને તમે અમારા વિવાહ બન્યા છો એવું ન સમજશો. આજથી પૂર્ણિમા અમારા ઘરની દીકરી છે. ભાનુ, પૂર્ણિમા પર આપણો આશીર્વાદ હંમેશા રહેવો જોઈએ. ચિંતા ન કર દીકરી, આ લગ્ન તારા માતા પિતા પર બોજ નહીં બને. તમારા બધાનો આનંદ જ આ ઘરમાં આનંદ લઈને આવશે. આજે તણ પાક્કું, હવે મૂઢું મીઠું કરવાનો ટાઈમ છે. કમળા, બરફી પેંડા લઈ આવ્યો તો. સુશીલા, ગીતા, એ સુશીલા, ગીતા અહીંયા આવ્યા, જુઓ આ વિડીયો ને જુઓ. આની અંદરનો વિડિયો જુઓ. આજે તો મારું આવી જ બનવાનું છે, સાચું કહીશ તો પપ્પા નહીં માને. ભૂલ મારી છે એવું કહીને ખબર નહીં શું કરશે. શું થયું? આ કેમ પુતળાની જેમ ઉભા રહી ગયા બંને જણ? એ ગીતા, આવું જ કામ કરવા માટે તું કોલેજ જાય છે કે શું? નહીં, મર્યાદા નહીં, મા બાપ બિચારા કોને મોડું ના બતાવી શકે. તને જીવથી વધારે પ્રેમ કરનાર લોકોનો જીવ કેમ લેવા માંગે છે તું? આ વિડીયોને જુઓ.
કાલે મારી જૂની જિંદગીની તારીખ એક્સપાયર થઈ ગઈ ડેડ. આજથી નવું જીવન શરૂ. તમે જે કહેશો એ જ કરીશ. જેમ ચલાવશો તેમ ચાલીશ. અરે શાબાશ, આની વાત પર પણ ઘંટડી વાગી. આવું સર. હું એક મિનિટ જરા પાણી પીને આવું છું. પરેશાન કરી રહી છે. રશ્મિ, મેં મારા રૂમમાં થોડી સાડીઓ કાઢીને રાખી છે, એને જરા ડ્રાય ક્લિનિંગમાં આપી દેજો ને. જી મેડમ. તોફાન ભૂકંપ બધું મિક્સ થઈને ટોટલી પ્રલય જ આવી ગયો સર. મારી બેના ક્યાં? માંડ માંડ કિનારે પહોંચેલી હોડીમાં કાણું પાડીની દબાઈને બેહવાનું કામ કર્યું. સ્મર ભોણાય ડાયલોગ મારતો હતો, પણ એને આ રીતે પૂરું કર્યું છે બેના. ખાલી લગ્ન થાય ત્યાં સુધી એને ધર્મરાજ ની ભૂમિકા નિભાવવાનું કહેલું, પણ એને તો દુશાસન નો રેકોર્ડ તોડી નાખ્યો બુદ્ધિ વગર નો. હવે આનું પરિણામ શું આવશે? મુહુ કૌતન બેના, આ ઘરની ઇજ્જત ધૂળધાણી થઈ જશે. જીજુના દીકરા એક સોડી હાથે આવું ગંદુ કામ કર્યું છે એવું કહીને વિરોધ પક્ષના લોકો એમના પર થૂ થૂ કરી નાખશે, અને પછી તારા ધણીના રાજનૈતિક જીવનનો ધ એન્ડ. બહાર એક શુભમનું બોર્ડ લગાવવું પડશે. રોડ રોડ પર આપણે જ્યાં જ્યાં જઈશું ત્યાં બધા છી છી ને થૂ થૂ કરશે બેના. વિડીયો વાયરલ થઈ જશે, મીડિયા સુધી પણ પહોંચી ગયો હશે. ન્યૂઝ ચેનલ વાળા માઇક મુઢામ ઘુસાડીને પૂછશે, ચમ કર્યું, ચારે કર્યું, તમે શું કરતા હતા? હારી તક મળી છે એમ સમજીને આપણી કબર ખોદી કાઢશે બેના.